સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ભલે પાઘડી જેવા અને એક પાઘડી ગુજરાતી આ સંતો બેઠા છે. અમુક વાતો મેં શરૂઆતમાં આપને કીધું, એવી હોય છે કે બુદ્ધિને એક બાજુ મૂકો તો જ પકડાય, નકર પકડાય નહીં. પણ જે ઘટનાઓ ઘટી છે એ ઘટી છે. સૂર્ય ઉગે છે એ ઉગે છે એ માનવું જ પડે. થોડા સમય પહેલા આખા વર્લ્ડમાં મંદીએ ભરડો લીધો. થોડા વર્ષ બે વર્ષ પહેલા આપ જાણો છો આખા વિશ્વમાં મંદીએ ભરડો લીધો. સત્ય ઘટનાનો પ્રસંગ. હવેની પાઘડી ગુજરાતી પાઘડી છે એટલે. અને ઇંગ્લેન્ડમાં એક આપણો ગુજરાતનો રઘુવંશી નોકરી કરે, રઘુવંશી એક ધોળિયા ભેગો નોકરી કરે. એ જલારામ બાપાનો નાનો એવો ફોટો કાયમ પેલો રાખે. એ ઓલો ધોળિયો જોવે આ પૂજા કરતો હોય બધું. એમાં મંદિરના ભરડામાં એ ધોળિયો આવી ગયો. બહુ મોટો માણસ હતો પણ એના ધંધા બધા ભાંગી પડ્યા. જે કાંઈ ધંધા છે પોતાનું બધું આપણી ભાષામાં કહી તો એનું એની એનું નાવ હાવ બુડવાની તૈયારી છે. ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલા ધોળિયા આપણા રઘુવંશી ગુજરાતી જે હતો એને પેલો નોકરી કરતો હતો. એને એટલું કીધું કે ભાઈ આ તમારા જલારામ બાપા છે અમારું કામ કરે એમ. રઘુવંશી કીધું ગમે એનું, આ તો સંત છે ભારત નો, હે એ તો ગમે એનું કામ કરે, શ્રદ્ધાની વાત છે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે ના અર્ચકો હિના દેવો ધુવા ધુવા નહીં. હાસો પ્રેમ હોવો જોઈએ, હાસો ભાવ હાસો ભરો હોવો જોઈએ. અને એને મનોમન માનતા કરી જલારામ બાપાની. કોણે? ઇંગ્લેન્ડમાં ધોળિયાએ માનતા કરી. એને કીધું કે મારા ધંધા બરોબર થઈ જાય, બધા બધું બરાબર થઈ જાય, મે હું જે ધારું છું મારો ધંધો જેવો હાલતો તેવો થઈ જાય, કરજમાંથી નિહરી જાઓ, તો મારા પરિવારમાંથી કોઈ પણ આવી અને ભારતમાં ઇન્ડિયામાં સૌરાષ્ટ્રમાં આવી ગુજરાતમાં આવી જલારામ બાપાના વીરપુરે શરીફ વધારી જાય. આવી ધોળિયા ઇંગ્લેન્ડમાં માનતા કરી. સત્ય ઘટનાનો પ્રસંગ. અને કુદરતે કરવું આ તો શ્રદ્ધાની વાત છે. એનું બધું બરાબર થઈ ગયું, ધંધા બરાબર થઈ ગયા, બહુ સારું થઈ ગયું. હવાયો ધંધો હાલવા મીંડો. જયારે આપણી ભાષામાં કહી તો એની ગાડી પાટે ચડી ગઈ અને એની એકની એક 18-20 વર્ષની દીકરીએ વેન લીધું. મારે ઇન્ડિયા ફરવા જવું છે, હિન્દુસ્તાનમાં ફરવા જવું છે. ટૂંકમાં એને આવવાની વ્યવસ્થા થઈ. દીકરી આવતી હતી ત્યારે એના બાપે ધોળિયાએ કીધું બેટા તું આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં ફરજે, એનો વાંધો નથી, પણ હિન્દુસ્તાનમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વીરપુર જલારામ બાપુનું છે, જલારામ બાપાનું ત્યાં એક શરીફળ વધે ત્યાં આવજે. મેં માનતા કરી છે આવું ધોળિયાએ એની દીકરીને કીધું. ત્યાંથી પ્લેનમાં બેઠી દીકરી, ટૂંકમાં કહી દો, દિલ્હી ઉતરી, દિલ્હીથી પ્લેનમાં બેઠી અને રાજકોટ ઉતરી, રાજકોટ ઉતરી ત્યાંથી બસમાં બેઠી, વેરાવળની બસ, વેરાવળની સોમનાથ વેરાવળ બસ આવતી તેમાં બેઠી ને એમ કે વચ્ચે વીરપુર ઉતરી જઈશ. સત્ય ઘટનાનો પ્રસંગ. ધોળિયાની ઇંગ્લેન્ડના ધોળિયાની જે દીકરી આ ઘટના બની હું વાત કરું છું, એ દીકરીએ નેટ ઉપર આ વાત લખી મૂકી હતી. એ વાત હું કહું છું, જે પૂરેપૂરું ગણિતને માનવા વાળા માણસો છે એને આ લખી. એ દીકરી લખે છે કે હું સોમનાથ વેરાવળ વાળી બસમાં બેઠી, ખબર ન રે વીરપુર વયું ગયું, જુનાગઢ વયું ગયું, કેશોદ વયું ગયું, વેરાવળ આવી ગયું. ત્યાં ઉતરીને કોકને કહેવા માંડી જલારામ ટેમ્પલ, જલારામ ટેમ્પલ, તો બધા વિચાર કરે કે વીરપુર જવું હોય છે એવું લાગે. કોઈ કીધું કે આ બસમાં પાછા બેસી જાઓ, તમે ઉતરવાનું હતું ઉતર્યા નથી, બસ અહીં આવી છે, તમારું વીરપુર પાછળ રહી ગયું. દીકરીને બિહારી કંડક્ટરને કોઈ ભલામણ કરી દીધી વીરપુર આવે ને આ દીકરીને ઉતારી દેજો. બસ પાછી ફરી, મિત્રો રાતના 12:30 વાગે વીરપુરી બસ પૂગી. આપ વીરપુરથી નીહર્યા હોય એને ખબર હોય ગામથી બસ સ્ટેન્ડ થોડુંક આઘું છે. ભૂરિયાની દીકરી રાતે 12:30 વાગે બસ સ્ટેન્ડે ઉતરી, બસ તો વહી ગઈ, દીકરી બહાર નીહરી બસ સ્ટેન્ડમાંથી. લમણાવાળે છે હવે મંદિર ક્યાંથી ગોતું, એમાં રિક્ષા આવતી હતી. આવું છો હાથ કર્યો, રિક્ષાને રોકાવી, રિક્ષા ઉભી રહી. એણે કીધું જલારામ ટેમ્પલ, રિક્ષાવાળો સમજી ગયો જલારામ બાપાને મંદિરે જવાનું કહે છે. એ રિક્ષામાં જ બેહવાની દીકરી તૈયારી કરે ત્યાં ઓલા રિક્ષાવાળાનું મન ફેર્યું. કારણ કે બધા પ્રકારના દુનિયામાં માણસો હોય છે, દેશના નામ રોશન કરે એવા હોત હોય છે અને દેશના નામને માથે મસ બિહારે એવા પણ હોય છે. એને ખરાબ વિચાર એવો કે આ તો ધોળિયાની બાઈ છે, મહિલા છે, આને ક્યાં ખબર છે હું મંદિર ક્યાં છે, મને ક્યાં ઓળખે છે. અને મંદિરે નહીં આ રિક્ષાને વગડામાં લઈ જાઉં, સાહેબ આવો એને વિચાર આવ્યો. એ રિક્ષાવાળાને રિક્ષા હજી ચાલુ કરવાની તૈયારી કરે છે. કામી કુળ નો ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળાને પારખે અને ભૂખ્યો ગણે નહીં અખાજ. હા, બાકી ઊંચા કુળનો આદમી કોઈ દી કરે નહીં, નીચું કામ ગઢપત લૂંટે ગામ, બાકી ખાતર પાડે નહીં ખીમરા.
સાહેબ સંતો તો બનવા માટે આવા કોઈ ગુરુ મહારાજ ની કૃપા થઈ જાય તો આપણે સાધુ પણ થઈ જવાય, પણ એની કૃપા હોય તો. પણ એના કરતા એ તો બહુ અઘરી વાત છે. પણ ખાલી જે કુળમાં જન્મ થઈ ને, આયુર્કુળમાં જન્મ હોય, રબારીમાં જન્મ હોય, સાધુમાં જન્મ હોય, ભરવાડમાં જન્મ હોય, કોળીમાં જન્મ હોય, પટેલમાં, દરબારમાં, ચારણમાં, કોઈ પણ વર્ણમાં જાય, જેમાં જન્મ થઈ ને ઈ કુળ નો થઈને હાંગો પાઈ ઉતરીને આખો અવતાર પૂરો કરવો ને, એ તો બહુ અઘરી વાત છે સાહેબ. ઈ ખાલી એના જે કુળમાં જેને જન્મ એ પ્રમાણે જીવી જાય ને મામા, તોય ઘણું છે. ઈ અઘરું છે, જીવી જ નથી જવાતું. કે હું આયર છું, હું ચારણ છું, દરબાર છું, પટેલ છું, જેના વર્ણમાં જે હોય એને એનું ગૌરવ હોય. એમ આને વિચાર ખરાબ આવ્યો. એ રિક્ષા ને હાંકવાની હજી તૈયારી કરે છે, ત્યાં દીકરી લખાય, હાથમાં લાકડી, એક હાથમાં માળા, અને એક ડોહો આવ્યો માથે પાઘડી, થોડા લુગડા, કડિયું, આંગળી. ઓય દીકરી લખે છે ધોળિયા ની, અને એને બાવડું પકડીને હેઠી ઉતારી રિક્ષામાંથી. દીકરી કે મને મને ખબર પડી ગઈ કે આ રિક્ષાવાળાની મતીમાં ફેર છે, પણ પછી શું કરું, હું એકલી હતી. બાવડું પકડીને દીકરીને રિક્ષામાંથી હેઠી ઉતારી, કીધું જલારામ મંદિરે હાલ હું લઈ જાઉં. અને દીકરી લખે છે કે ભાભો ઇંગ્લિશ બોલતો હતો, રિક્ષાવાળો વયો ગયો ઇંગ્લિશ ભાષા સમજી, રિક્ષાવાળો વયો. બાવડું પકડી લઈ આવ્યા જલારામ મંદિર ની સામે આવીને કીધું કે હા મુર્યું જલારામ બાપા નું મંદિર. દીકરી વહી ગઈ ટૂંકમાં આવી, એટલે જ્યાં તો અત્યારે ગમે ત્યારે જાય, અથવા બહાર થી આવેલો એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ. દીકરીને રૂમ અપાઈ ગયો, આરામ કર્યો. સવારમાં ઉઠી સ્નાન કરી, ફૂલો નાળિયેર લઈને બધાની આરે આરતીમાં એ દીકરી થાળ લઈને ઊભી, નાળિયેર ને ફૂલ ને લઈને ઈ દીકરી આરતીમાં ઊભી. આરતી જલારામ બાપા ની થતી હતી, એમાં દીકરીની નજર પડી. જે જલારામ બાપા જે વખતે હયાત હતા, એ વખતે એક અંગ્રેજ અધિકારીએ ફોટો પાડેલો જલારામ બાપાનો, એ ઓરિજિનલ ફોટો જલારામ મંદિરમાં અત્યારે છે. એ ફોટો દીકરી જોઈ ગઈ, એટલે કોઈ બાજુમાં હતો એને કીધું કે મારે ઓલા બાપાને મળવું છે. કોકે કીધું એ તો જલારામ બાપા છે, કે પણ આ એને જ મળવું છે. તો કે પણ એ જલારામ બાપા છે, એ ગુજરી ગયા ને વર્ષો થઈ ગયા છે. હે કે જલારામ બાપા છે, એ ગુજરી ગયા, એ થોડા જીવતા છે તો તમે એને મળી શકો. તેથી દીકરીના હાથમાંથી થાળી પડી ગઈ, અને ધોળિયાની દીકરી એમ બોલી હતી કે તમે કહો છો કે બાપા મરી ગયા છે, પણ રાતે એક વાગે એ બાપો મારું બાવડું ચાલીને મંદિર સુધી મૂકવા આવ્યો તો ભલા માણસ તમે શું વાત કરો છો કે બાપા મરી ગયા. સાહેબ વિદેશથી આવેલી દીકરીઓની આબરૂ હાચવી, અને રાતે એક એક વાગે એ હામું આવી અને મંદિર સુધી મૂકવા જાય, એ આ દેશનો જોગી જલિયાણ.